भागवेल मुख्यमंत्री पहुंचा छे, संबोधन कर्या छे, सीधा पहुंचे देवूसी भाई ने संचार ना मंत्री, पोस्ट विभाग ना मंत्री, नाना डिपार्टमेंट नहीं, आवनारा आधुनिक भारत नया भारत ना घड़तर माटे आ महत्वना डिपार्टमेंट की जवाबदारी देवूसी भाई ने मिली छे। મને આનંદ એ વાતનો છે કે દેવુસિંહભાઈ મંત્રી થઈને સીધા ઘરે નથી ગયા, ગુજરાતમાં આવીને ગુજરાતના ઇતિહાસ, ગુજરાતનું સાંસ્કૃતિક ધરોહર, ધર્મસ્થાનો એના દર્શન કરવા પહેલા ગયા છે। અંબાજીથી યાત્રા શરૂ થઈ, માં અંબાના આશીર્વાદ મેળવીને આજે વીર ક્ષત્રિય પુરુષ ભાતીજી મહારાજના આશીર્વાદ મેળવીને જનતા જનાર્દન વચ્ચે જઈને જનતાના સુખે સુખી, જનતાના દુઃખે દુઃખી, જનતાના આશીર્વાદ પ્રાપ્ત કરીને એ પોતે મંત્રી થયા પછી પહેલી વખત પોતાની ઘરે જઈ રહ્યા છે। ભાઈ બહેનો, આ ભારતીય જનતા પાર્ટી છે જે જનતાના સુખે સુખી, દુઃખે દુઃખી કામ કરે છે। મંત્રી થઈને જનતાને ભૂલી જનાર એવા અમે લોકો નથી। જનતા માટે, જનતા થકી અમે જનતાના સપના, અપેક્ષા, આકાંક્ષાઓ એના પૂરા કરવા નીકળેલા લોકો છીએ। જેમ દેવુસિંહભાઈ વાત કરી કે આ ભારતીય જનતા પાર્ટી એ કુટુંબ આધારિત પાર્ટી નથી, જે કોંગ્રેસ કુટુંબ આધારિત છે। દેવુસિંહભાઈના પિતાજી એ કોઈ મુખ્યમંત્રી નહોતા, દેવુસિંહભાઈના ઘરમાંથી કોઈ રાજા મહારાજા નહોતા, એક નાનો સામાન્ય માણસ એ પોતાના આપ બળે આગળ વધીને પોતે સેવા કરતો કરતો કામ કરતો હોય આ ભારતીય જનતા પાર્ટી છે કે નીચેથી ઉપાડીને ઉપર બેસાડે છે અને જવાબદારી સોંપે છે। અમારે ત્યાં પદનું મહત્વ નથી, અમે આ પદને જવાબદારી ગણીએ છીએ અને દેવુસિંહભાઈ આ જવાબદારી લઈને નીકળ્યા છે। અમારા માટે આ પ્રતિષ્ઠા નથી, અમારા માટે આ મોટી જેને કહીએ કે જનતાની સેવા કરવાની તક છે। અમારા માટે સત્તા નહીં, અમે આને સેવાનું સાધન ગણીને સેવા કરનારા લોકો છીએ। અમે વટમાં ફરવાવાળા લોકો નથી, અમે વિનમ્રતાથી જનતાની સાથે કામ કરવાવાળા લોકો છીએ અને એ ડિફરન્સ આ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનું છે। ભાઈ બહેનો, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી લોકોને આપેલા વચનો, લોકોની અપેક્ષા આકાંક્ષાઓ એ પૂરી કરવા માટે દિવસ રાત મહેનત કરી છે। આપણે બધા જાણીએ છીએ કે રામ મંદિર એ કરોડો હિન્દુઓની અપેક્ષા હતી, અયોધ્યામાં રામ મંદિર થવું જોઈએ અને એટલા જ માટે અમારો મંત્ર હતો, આજે મંત્ર છે પણ ખરા, કે ભારતીય જનતા પાર્ટીની સરકારો એ રીતે કામ કરે છે। અમારા મંત્ર છે અયોધ્યા મેં રામ, યુવાનો કો કામ, કિસાનો કો સહી દામ, મહેંગાઈ પે લગામ, હટા દો ભ્રષ્ટાચારી બદનામ। અમે ઈમાનદારીથી કામ કરવાવાળા લોકો છીએ અને એટલા માટે આ મંત્ર સાથે આ દેશમાંથી ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર દૂર થાય, આ દેશના માનબિંદુ સંસ્કૃતિ ધરોહર એ જળવાય
અને એટલા માટે અયોધ્યામાં રામ મંદિર એનું કામ પૂર્ણ પાઠ રીતે શરૂ થઈ ગયું છે. લોકોની અપેક્ષા હતી કે જાઓ મે બલિદાન મુખર્જી વો કાશ્મીર અમારા હે, કાશ્મીર માંથી 370 નિકલન કાઢી દે, કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. હજી બે દિવસ પહેલા 15 ઓગસ્ટ આપણે ઉજવી. અગાઉ કોંગ્રેસના શાસનમાં લાલ ચોક શ્રીનગરમાં આપણે તિરંગો ઝંડો ફરકાવી શકતા નહોતા. આતંકવાદીઓની ખુલ્લી જવે જોડે હતી કે કયો માયનો લાલ છે આવે શ્રીનગરમાં, શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ઝંડો ફરકાવે, અમે એને ગોળીઓથી વિંધી દેશું. તિરંગો ઝંડો ફરકી શકતો નહોતો. છેલ્લા 7 વર્ષમાં નરેન્દ્રભાઈની સરકારે જે રીતે કાશ્મીરમાં પગલા લીધા, આ વખતની 15 ઓગસ્ટ નકર દર વખતે પહેલે પાને મીડિયામાં એક જ સમાચાર હોય કે શ્રીનગરમાં તિરંગો ઝંડો ફેંકો નહીં, આમ થયું, ધમાલ થયું, રોકેટ મારો થયો, એને બદલે આ વખતે કોઈ વિશેષ સમાચાર નહોતા. શ્રીનગરમાં લાલ ચોકમાં તિરંગો ઝંડો આન બાન શાન સાથે ફરકતો હતો, કોઈ બનાવ પણ બન્યો નહોતો. ભાઈઓ બહેનો, 53 કલાકના કાયદા બદલાયમાં આવનારા દિવસોમાં કોમન સિવિલ કોર્ટની વાતો શરૂ થાય. દુનિયામાં વસતો ભારતીય એના નાગરિકત્વના કાયદા લાવ્યા અને એમને પણ સન્માન આપણે આપ્યું. આવા અનેક નિર્ણયો કર્યા સરકાર, ગરીબોની, પીડિતોની, શોષિતોની, ગામડાની સરકાર, ખેડૂતની સરકાર એ નરેન્દ્રભાઈ પ્રસ્થાપિત કરી, અને એને કારણે ગરીબોના માટે, ગરીબોના કલ્યાણ માટે પણ અનેક પગલાઓ લીધા. પછી એ જનધનની વાત હોય, ગરીબના ઘરમાં દેશનો ચૂલો આપવાની વાત હોય, ગરીબને માંદો પડે, બીમાર પડે તો હાથ લાંબો ન કરવો પડે, ઓપરેશન માટે 5-5 લાખ રૂપિયા આ મોદી સરકારે આપ્યા છે. ગરીબોને માથે છત, ઘરનું ઘર, પ્રધાનમંત્રી આવાસ યોજના, કરોડો ઘર બનાવ્યા છે. હમણાં ગરીબોને મફત રાશન 6 મહિના સુધી કોઈનો પેટનો ખાડો ખાલી ન રહી જાય, પેટનો ખાડો પુરાયો રહે, 6 મહિના સુધી ગરીબોને મફત રસન આપીને ગરીબોની ચિંતા નરેન્દ્રભાઈની સરકારે કરી છે. ગુજરાતમાં પણ આપણે અનેક નિર્ણયો ગરીબોને ખેડૂત પછી નિર્ણયો કર્યા છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતની સરકાર બની ત્યારથી ખેડૂતોના ઇલેક્ટ્રિકના બિલમાં છેલ્લા 25 વર્ષમાં 1 ફૂટી પાઇપ પણ આપણે વધારી નથી. દરેક વસ્તુના ભાવ વધ્યા, ખેડૂતોને જે લાઈટ આપીએ છીએ એમાં 1 પૈસો વધાર્યો નથી. ખેડૂતોને 0% ઇન્ટરેસ્ટ ધિરાણ આપીએ છીએ. આખા ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી સહાય યોજના, ખેડૂત સહાય યોજના અંતર્ગત આપણે એમને એનો પાકની ચિંતા કરીને નિષ્ફળ જાય તો એને પૈસા આપવાની યોજના કરી છે. મારી સરકારે 5 વર્ષમાં 19,000 કરોડ રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરી છે, અને એટલા માટે નરેન્દ્રભાઈનો આભાર માનું છું કે ટેકાના ભાવ પણ દર વર્ષે વધારતા જાય છે. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં 700 રૂપિયા મગફળી વેચાતી હતી, એ 1100 રૂપિયામાં ખેડૂતોની મગફળી આ સરકારે ખરીદી છે. આવા અનેક ખેડૂત, ગરીબ, યુવાનો, મહિલાઓ માટે અનેક નિર્ણયો કરીને સર્વાંગી વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આ પ્રકારે સરકારે વ્યાપક પ્રમાણમાં બંને સરકાર કામ કરી રહી છે. હું દેવુસિંહભાઈને અભિનંદન આપું છું કે જ્યારે દેશ કરવટ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નરેન્દ્રભાઈને કારણે નયા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, અને એવે વખતે નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં
તમારો સમાવેશ એ બહુ યોગ્ય સમયે આ ઇતિહાસ જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે તમે આ મંત્રીમંડળમાં મંત્રી બનો છો એથી હું બીજી વાત કહી હોઈ શકે ભાઈઓ બહેનો વિશ્વમાં હવે ભારત આગળ વધી રહ્યો છે ટૂંક સમયમાં બબે વેક્સિન બનાવીને દુનિયાને ચકિત કરી દીધું આપણે અને આજે વેક્સિનેશનનું કામ ભારતમાં પૂર પાઠ જોડીને ચાલી રહ્યું છે ગુજરાતે પણ 4 કરોડ ડોઝનો આંકડો વટાવી દીધો છે અને કોરોના સામે પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં માર્ગદર્શનથી આપણે વ્યાપક પ્રમાણમાં પગલાઓ લઈને આપણે દેશની જનતાને કોરોનામાંથી આપણે બચાવી છે જ્યારે ભારત કરવટ બદલી રહ્યો છે ત્યારે જે નરેન્દ્રભાઈ જેનું કર્તૃત્વ ઈમાનદારી દેશ પ્રત્યેની ભાવના સતત ચરૈવતિ ચરૈવતિ એમાં કામ કરવું બહુ અઘરું હોય છે અને એવા વખતે આ મંત્રીમંડળમાં તમે કામ કરવાના છો ત્યારે અમે બધા તમને લાખ લાખ શુભેચ્છાઓ અને અભિનંદન આપીએ છીએ અને અપેક્ષા પણ રાખીએ છીએ કે ભગવાને આ ઉત્તમ તક આપી છે મોડી મંડળો પણ ઉત્તમ તક આપી છે ત્યારે તમે ખૂબ કામ કરો ખેડા જિલ્લાની પણ ચિંતા કરો ગુજરાતની પણ ચિંતા કરો દેશની પણ ચિંતા કરો અને સારા સારા કામ કરીને જે રીતે ભાથીજી મહારાજે પોતે પોતાના માટે નહીં ગૌ ભક્ત તરીકે ગાયોના રક્ષણ માટે કલ્યાણ માટે પોતાના જાનની આહુતિ આપી આપણે જાનની આહુતિ નથી આપવાની 75મો અમૃત મહોત્સવ આઝાદીનો ઉજવી રહ્યા છીએ ત્યારે ડાય ફોર ધ નેશન નહીં લીવ ફોર ધ નેશન દેશ માટે જીવવાનું છે ત્યારે તમારી પ્રત્યેક ક્ષણ ક્ષણ જીવનનું પ્રત્યેક કણ કણ પલ પલ તમે આ દેશને માટે જીવો દેશને માટે કામ કરો એવી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે પ્રજાને જે આપણે કોલ આપ્યા છે આજે પ્રજા પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણી સાથે છે ત્યારે પ્રજાની આશા અપેક્ષા નિરાશા ન થાય સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને બધા સમાજને સાથે લઈને આપણે આગળ વધીએ કોઈની ઉપેક્ષા નહીં બધાની આપણે સ્વીકૃતિ કરીને બધા સમાજને સાથે લઈ ગરીબની આંગળી જાળીને એને આપણે બે પાંદડે કરીએ આ દેશમાંથી ગરીબી બેકારી ભ્રષ્ટાચાર એ દૂર થાય મુક્ત થાય ભારત અને આ ભારત માતા જગત જનની બને કેન્દ્રીય મંત્રીમંડળ ભારત સરકારના તમે કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રી બન્યા છો એ અમારા બધા માટે ગૌરવની વાત છે ખાસ આજે સમગ્ર ગુજરાતની જનતા વતી તમને શુભકામનાઓ આપવા મેં નક્કી કર્યું કે હું ફાધર જાય પાતેજી મહારાજને પણ મારે વંદન કરવા હતા અને તમને શુભેચ્છા આપવા માટે આજે જન આશીર્વાદ યાત્રા પસાર થઈ રહી છે ત્યારે વિશેષ અહીંયા આવવાનું મને પાર્ટી તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી પાર્ટીનો પણ આભાર માનું છું મને પણ ખૂબ આનંદ થયો છે આવો આપણે સૌ સાથે મળીને આ ભારત માતા જગત જનની બને એ સ્વપ્નને સાકાર કરીએ સૌનો આભાર ધન્યવાદ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય ભાતીજી મહારાજ કી જય